દિવાળી બાદ કાર્તક મહિનામાં તમામ તીર્થોમાં ભારે ભીડ જોવા મળતી હોય છે, ત્યારે તમામ ઉત્સવોની ધામધૂમપૂર્વક ઉજવણી કરાય છે, ત્યારે યાત્રાધામ શામળાજીમાં આજે તુલસી વિવાહ મનોરથ સાથે 5 દિવસના કાર્તિકી મેળાનો પણ પ્રારંભ થયો છે। શામળાજીધામમાં પરંપરાગત કાર્તક સુદ 11ના દિવસે ભગવાન વિષ્ણુના તુલસીજી સાથે વિવાહ યોજાય છે અને એ જ દિવસથી શામળાજીમાં કાર્તક મેળાનો પ્રારંભ પણ થાય છે। ભગવાન સામરિયાના તુલસી વિવાહમાં ભગવાનની વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવે છે। ઠાકોરજીનું મંદિરના દ્વાર પાસે સામૈયો કરવામાં આવે છે। મંદિર પરિસરના ભગવાનના વિવાહ માટેની લગ્નની ચોરીમાં પંડિતો દ્વારા ભગવાનને પધરાવવામાં આવે છે। ત્યારબાદ મામેરા સહિત તુલસીજીને શણગારી લગ્ન મંડપમાં લાવીને વિધિપૂર્વક ભગવાનના વિવાહ સંપન્ન કરાયા અને આજથી કાર્તક મેળાનો પ્રારંભ થાય છે। પરંપરાગત શામળાજી મંદિરમાં કાર્તક સુદ એકાદશીથી કાર્તક સુદ પૂર્ણિમા સુધી મેળો યોજાય છે। આ મેળામાં દૂર દૂરથી અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ, ઉત્તર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશથી સહેલાણીઓ ઉમટી પડે છે અને ભવ્ય રીતે મેળો યોજાય છે। કાર્તિક મેળામાં શામળાજી તીર્થનું ખાસ મહત્વ છે। શામળાજી ખાતે આવેલ નાગધરો કુંડમાં આસપાસના ભાવિ ભક્તો મહિલાઓ સ્નાન કરે છે અને એવી માન્યતા છે કે નાગધરો કુંડમાં સ્નાન કરવાથી પિતૃઓની તૃપ્તિ થાય છે। આમ 5 દિવસીય કાર્તિકીના મેળામાં લાખોની મેદની ઉમટી પડે છે। નમન પંડ્યા, ZSTV શામળાજી।